નમસ્કાર બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ ખૂબ મજામાં છું અને આપ સૌનું હોમલાની કાર્યક્રમમાં સ્વાગત કરું છું બાળ મિત્રો લાસ્ટ એપિસોડમાં આપણે યુનિટ થ્રી માય ફેમિલી તેની એક્ટિવિટી નંબર વન ટુ અને થ્રી કરી હતી આજે આપણે આ જ યુનિટની એક્ટિવિટી નંબર ફોર કરવાના છીએ અને તેની સાથે બીજી પણ કેટલીક એક્ટિવિટી કરવાના છીએ તો ચાલો જોઈએ એક્ટિવિટી નંબર ફોર તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર નાઇન્ટીન પર આપેલી છે તો ફટાફટ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર નાઇન્ટીન ઓપન કરો એક્ટિવિટી ફોર સૂચના છે નીચે શબ્દ જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો તમે અહીં જોઈ શકો છો બાજુમાં શબ્દો આપેલા છે અને તેમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યા આપેલી છે અને તે ખાલી જગ્યા આપણે યોગ્ય મૂળાક્ષરનો ઉપયોગ કરીને પૂરવાની છે તો ચાલો સૌ પ્રથમ જોઈએ શબ્દ જોડીઓ અહીં સૌથી પહેલી શબ્દ જોડી છે ફાધર મધર બીજી શબ્દ જોડી છે હસબન્ડ વાઈફ ત્યાર પછી છે સન daughter, ત્યાર પછી છે બ્રધર સિસ્ટર ત્યાર પછી અંકલ aunt, ત્યાર પછી ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર તેના પછી બોય ગર્લ અને લાસ્ટમાં છે નેફ્યુ niece બાળ મિત્રો અહીં આપણે કેટલીક શબ્દ જોડીઓ જોઈ અને હવે બાજુમાં આ જે શબ્દ જોડીઓ આપેલી છે તે જ શબ્દ જોડીઓને અલગ રીતે આપેલી છે એટલે કે તેમાં કેટલીક ખાલી જગ્યા આપેલી છે અને તે ખાલી જગ્યા આપણે યોગ્ય મૂળાક્ષર મૂકીને પૂરવાની છે જુઓ અહીં આ શબ્દ જોડીમાં પહેલો મૂળાક્ષર છે એમ હવે મને કહો અહીં એવો કયો મૂળાક્ષર આપણે મૂકીશું જેથી આ શબ્દ પૂર્ણ થાય બરાબર છે અહીં આપણે ઓ લખીશું તો સ્પેલિંગ બનશે એમ ટી એચ ઇ આર અને તેને આપણે શું વાંચીશું મધર બરાબર હવે તેની બાજુનો શબ્દ જુઓ તેમાં કયો મૂળાક્ષર ખૂટે છે સરસ અહીં આવશે એફ એફ લખવાથી હવે તે કયો શબ્દ બને છે સરસ એફ એ ફાધર અહીં આપણે પહેલી પૂર્ણ કરી છે મધર ફાધર બરાબર હવે આ જ રીતે આપણે આગળના શબ્દો પણ પૂરા કરવાના છે અહીં તમે જોઈ શકો છો કે મૂળાક્ષર માટે જગ્યા આપેલી છે તો હવે એ જગ્યામાં આપણે કયો મૂળાક્ષર લખવાનો છે તેનો તમે ઉપયોગ કરી શકો છો સ્પેલિંગ બને છે ડબલ્યુ આઈ એફ અને શબ્દ બને છે વાઇફ બરાબર તે જ રીતે બાજુમાં કયો શબ્દ છે સરસ અહીં આપણે મૂળાક્ષર લખીશું બી અને તેનો સ્પેલિંગ બનશે એચ યુ એસ બી ડી હસબન્ડ બરાબર ચાલો આપણે આગળ જોઈએ અહીં પણ શબ્દ જોડી આપેલી છે તેનો ઉપયોગ કરી તમે મને અહીં કહો કયો મૂળાક્ષર મૂકવાનો થશે સરસ અહીં આપણે મૂળાક્ષર લખીશું ટી તમે પણ સાથે સાથે તમારી ટેક્સ બુકમાં લખતા જજો અને હવે ટી મૂક્યા પછી સ્પેલિંગ વાંચો ડી એ યુ જી એચ ટી આર હવે બાજુના શબ્દમાં આપણે કયો મૂળાક્ષર મૂકીશું સરસ અહીં આપણે મૂકીશું ઓ અને સ્પેલિંગ શું બને છે એસ ઓ એન સન ચાલો હવે આપણે આગળ જોઈએ હવે ફરીથી બાજુની શબ્દ જોડી જુઓ અને કયા મૂળાક્ષર ખૂટે છે તે તમે શોધી કાઢો ખૂબ સરસ અહીં આપણે બે મૂળાક્ષર લખવાના છે કયા કયા એસ અને ટી હવે આપણું સ્પેલિંગ બને છે એસ આઈ એસ ટી ઇ આર સિસ્ટર બરાબર અને હવે બાજુમાં જોઈએ ત્યાં ત્રણ ખાલી જગ્યા આપેલી છે એટલે આપણે ત્રણ મૂળાક્ષરો મૂકવાના છે તો હવે શબ્દો કયા કયા મૂળાક્ષરો લખવાના છે સરસ આપણે લખીશું બી ઓ ટી અને સ્પેલિંગ બને છે બી આર ઓ ટી એચ ઇ આર બ્રધર લખી લીધું બધાએ ચાલો હવે આગળ જોઈએ હવે કયો મૂળાક્ષર મૂકવાનો છે વેરી નાઇસ આપણે મૂકીશું ટી અને આપણો શબ્દ બને છે એ યુ એન્ડ ટી એન્ટ હવે બાજુનો શબ્દ તેમાં બે ખાલી જગ્યા આપેલી છે માટે આપણે બે મૂળાક્ષરો મૂકીશું કયા કયા મૂકીશું ખૂબ સરસ આપણે લખીશું સી એલ અને સ્પેલિંગ બને છે યુ એન સી એલ ઇ અંકલ ચાલો હવે આગળ જોઈએ અહીં બે ખાલી જગ્યા આપેલી છે અને આપણે બે મૂળાક્ષરો મૂકવાના છે એના માટે તમે વિચારો કે આપણે અહીં કયા મૂળાક્ષરો મૂકીશું સરસ અહીં આપણે લખીશું ઓ ટી શા માટે કારણ કે અહીં ગ્રાન્ડ મધર એટલે કે મધરનો એમ આપેલો છે માટે આપણે લખીશું ઓ ટી બરાબર અને આપણો સ્પેલિંગ બને છે જી આર એનડી એમ ઓ ટી એચ ઇ આર ગ્રાન્ડ મધર અને તે જ રીતે તેની બાજુમાં આપણે કયો મૂળાક્ષર મૂકીશું वेरी नाइस अपने लखीसू एफ बने जी आर ए एन डी एफ ए टी एच ई आर ग्रांड फाधर हम आग जाइए सरस अखीसु एल स्पेलिंग बनसे जी आई आर एल गर्ल અને બાજુનો શબ્દ પૂર્ણ કરવા માટે કયા મૂળાક્ષરો મૂકીશું ખૂબ જ સરસ આપણે લખીશું ઓ એટલે સ્પેલિંગ બનશે બી ઓ વાય બોય અને હવે છેલ્લે શબ્દ જોડી જોઈએ તેમાં કયો મૂળાક્ષર લખીશું યસ આપણે લખીશું સી અને સ્પેલિંગ બનશે એન આઈ ઈ સી ઈ એટલે કે નીસ બરાબર અને તેની બાજુનો શબ્દ છે તેમાં આપણે કયો મૂળાક્ષર લખીશું ખૂબ સરસ અહીં આપણે લખીશું પી બરાબર અને આપણો સ્પેલિંગ બને છે એન ઇ પી એચ ઇ ડબલ્યુ નેફ્યુ બરાબર મિત્રો મૂળાક્ષરો મૂકીને શબ્દ જોડી આપણે પૂર્ણ કરી તો ચાલો ફરી એકવાર વાંચી લઈએ જેથી તમને ખૂબ જ સારી રીતે યાદ રહી જાય વાંચવું છે ને તો ચાલો આપણે આ જોડી ફરી એકવાર વાંચી લઈએ મધર ફાધર વાઈફ હસબન્ડ ડોટર સન સિસ્ટર બ્રધર આન્ટ અંકલ ગ્રાન્ડમધર ગ્રાન્ડ ફાધર ગર્લ બોય નેફ્યુ બાળ મિત્રો આપણે એક્ટિવિટી ફોરમાં કેટલીક શબ્દ જોડીઓ શીખી આ શબ્દ જોડી તમારે ખાસ યાદ રાખવાની છે અને હા વારંવાર તેનો મહાવરોપણ કરવાનો છે કરશો ને બધા સરસ હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર ફાઇવ તેમાં આપણે તેની સૂચના વાંચીએ અને જોઈએ કે તેમાં આપણે શું કરવાનું છે એક્ટિવિટી ફાઇવ તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો બાળ મિત્રો અહીં તમે જોઈ શકો છો એક બાજુ એસ આપેલો છે અને બીજી બાજુ એફ આપેલો છે અને તેની આજુબાજુ જે શબ્દો આપેલા છે તેમાં એસ છે અને એફની આજુબાજુ આપેલા શબ્દોમાં એફ છે તો ચાલો સૌ પહેલાં આપણે આ શબ્દોનું વાંચન કરીએ સૌથી પહેલો શબ્દ છે અ ગ્લાસ અ ગ્લાસ તમે પણ મારી સાથે બોલતા જજો પહેલો શબ્દ છે અ ગ્લાસ બીજો શબ્દ છે અ સિસ્ટર ત્યાર પછીનો શબ્દ છે ધ sun ધ sun ત્યાર પછીનો શબ્દ છે અ ડસ્ટર અ ડસ્ટર અને લાસ્ટ શબ્દ છે અ બિસ્કિટ અ બિસ્કિટ બાર મિત્રો અહીં આપણે જે શબ્દોનું વાંચન કર્યું તે શબ્દોના સ્પેલિંગમાં એસ આવે છે સૌથી પહેલો શબ્દ ફરીથી જુઓ અ ગ્લાસ ગ્લાસનું સ્પેલિંગ શું છે જી એલ એસ એસ અહીં કેટલી વખત એસ આવે છે ટુ ટાઈમ્સ બરાબર ચાલો તેના પછીનો શબ્દ જોઈએ અ સિસ્ટર આ સ્પેલિંગ વાંચો એસ આઈ એસ ટી ઈ આર બરાબર અહીં કેટલી વખત એસ આપેલો છે અહીં પણ ટુ ટાઈમ્સ એસ આપેલો છે બરાબર તમારે અહીં એસ મૂળાક્ષર ઓળખતા શીખવાનું છે બરાબર ચાલો તેના પછીનો શબ્દ જોઈએ તેના પછીનો શબ્દ છે ધ સન બરાબર અહીં સનનો સ્પેલિંગ આપેલો છે એસ યુ એન તો તેમાં કેટલી વખત એસ આવે છે એક વખત બરાબર અને હા તમે એસ ઓળખવાનું ભૂલતા નહીં ત્યાર પછીનો શબ્દ જોઈએ અ ડસ્ટર હવે ડસ્ટરનો સ્પેલિંગ વાંચો ડી યુ એસ ટી ઈ આર અહીં પણ એસ આપેલો છે તમે બધા જોઈ શકો છો બરાબર ત્યાર પછી છે અ બિસ્કિટ અ બિસ્કિટ અહીં પણ એસ આપેલો છે સ્પેલિંગ વાંચો બી આઈ એસ સી યુ આઈ ટી બિસ્કિટ બરાબર અહીં આપણે એસ મૂળાક્ષરવાળા શબ્દો પૂરા કર્યા હવે અહીં તમે જોઈ શકો છો બાજુમાં એફ મૂળાક્ષરથી શરૂ થતા કેટલાક શબ્દો આપેલા છે તો ચાલો હવે આપણે એફ મૂળાક્ષરવાળા શબ્દો જોઈએ સૌથી પહેલો શબ્દ આપેલો છે અ ફ્રોક અ ફ્રોક ત્યાર પછીનો બીજો શબ્દ છે a frog હવે તેના સ્પેલિંગ નું વાંચન કરો f r o g f r o g frog ત્યાર પછી નો શબ્દ છે a fish a fish સ્પેલિંગ છે f i s h બરાબર ત્યાર પછી નો શબ્દ જોઈએ a

બધાનું ધ્યાન ટેક્સ્ટબુકમાં તમે પણ મારી સાથે બોલતા જજો હો અ ફ્રોગ અ ફ્રોગ અ ફિશ અ ફિંગર એન્ડ અ ફેન બાર મિત્રો આપણે એક્ટિવિટી ફાઈવ જોઈએ અને આ એક્ટિવિટીમાં આપણે એસ તથા એફ આ મૂળાક્ષરોને લગતા કેટલાક શબ્દો જોયા હવે આપણે જોવાની છે એક્ટિવિટી નંબર સિક્સ આ એક્ટિવિટીની આપણે સૂચના વાંચીએ અને ત્યાર પછી શું કરવાનું છે તે જોઈએ એક્ટિવિટી સિક્સ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર ટ્વેન્ટી પર આપેલી છે અહીં સૂચના આપી છે નીચે આપેલ પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે બાળ મિત્રો આ એક્ટિવિટીમાં આપણે જોડીમાં કામ કરવા માટે કહ્યું છે અહીં એ કોલમમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે અને તે પ્રશ્નો તમારે જે જોડી બનાવો તેમને પૂછવાના છે જેમ કે અહીં એ પ્રશ્નો પૂછશે અને બી જવાબ આપશે અને તે જ રીતે ત્યાર પછી

He is 47 years old. Who is your mother? Sarita Ben is my mother. What is she? She is a housewife. How old is she? She is 45 years old. How many brothers have you? I have one brother. How many sisters have you? I have one sister. What are their names? Their names. બાળ મિત્રો હમણાં આપણે જે વિડીયો જોયો તેમાં માનવ અને માનસી છે માનવ માનસીને કેટલાક પ્રશ્નો પૂછે છે અને માનસી તેનો જવાબ આપે છે બરાબર આ જ રીતે તમારે પણ આ વિડીયોમાં જે રીતે માનવ અને માનસી એકબીજાને પ્રશ્ન પૂછે છે તેવી જોડી તમારે પણ બનાવવાની છે અને હા તે જ રીતે તમારે પણ પ્રશ્નો પૂછવાના છે હવે પ્રશ્નો કયા કયા છે તે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા જ છે

અને તમારે તમારી વિગતો તેમાં લખવાની છે તે જ રીતે તમે જ્યારે તમારા સાથી મિત્રને પ્રશ્નો પૂછશો ત્યારે તમારા સાથી મિત્ર આ જ રીતે તેમની વિગત આ ખાલી જગ્યામાં લખશે પરંતુ અહીં ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ કે માનવ માનસીને જે પ્રશ્નો પૂછે છે ત્યારે માનસી તેના શું જવાબ આપે છે પહેલો પ્રશ્ન છે હુ ઇઝ યોર ફાધર અને માનસીએ તેનો જવાબ આપેલો છે મોહનભાઈ ઇઝ માય ફાધર બાળ મિત્રો આ જ રીતે તમારે તમારા પિતાનું નામ કહેવાનું છે બરાબર હવે તમને થોડી થોડી સમજમાં આવી ગયું હશે કે તમારે કઈ રીતે આ ખાલી જગ્યા પૂરવાની છે અહીં આપણે માનસીએ જે વિગતો કહી છે તે પ્રમાણે ખાલી જગ્યા પૂરતા જઈશું what is he? he is a teacher. what is he? he is a teacher. how old is he? how old is he? he is 47 years old. he is 47 years old.

અહીં જે વિગતો આપેલી છે તે માત્ર ઉદાહરણ સ્વરૂપ છે ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ શી શી ઇઝ અ હાઉસ વાઈફ શી ઇઝ અ હાઉસ વાઈફ ત્યાર પછીનો પ્રશ્ન છે હાઉ ઓલ્ડ ઇઝ શી હાઉ ઓલ્ડ ઇઝ શી શી ઇઝ ફોર્ટી ફાઈવ યર્સ ઓલ્ડ she is 45 years old. dharpachi, how many brothers have you? how many brothers have you? i have one brother. i have one brother. how many sisters have you? how many sisters have you? આઈ હેવ વન સિસ્ટર આઈ હેવ વન સિસ્ટર અને લાસ્ટ ક્વેશ્ચન છે વોટ આર નેમ્સ વોટ આર ધ્યર નેઈમ્સ ધ્યર નેઇમ્સ આર રોહિત એન્ડ દિવ્યા રોહિત એન્ડ દિવ્યા બાળ મિત્રો અહીં આપણે જે વિગતો લખીએ છીએ તે માત્ર ઉદાહરણ સ્વરૂપ છે તે મેં તમને પહેલાં જ કહ્યું અને હવે આ જ રીતે પ્રશ્ન સમજીને તમારે તેની સામે તમારી પોતાની વિગતો લખવાની છે એટલે કે તમારા ફાધરનું નામ તમારા ફાધરનો વ્યવસાય તેમની કેટલી ઉંમર છે તમારા મધરનું નામ તેમનો વ્યવસાય શું છે તેમની ઉંમર કેટલી છે તેમજ તમારે કેટલા ભાઈ છે કેટલી બહેન છે તેમજ તેમના નામ પણ લખવાના છે આટલું તો તમે કરશો બરાબર ને અને હજુ પણ જો સમજમાં ના આવે તો તમે તમારા મોટા ભાઈ બહેનને પણ પૂછી શકો છો ચાલો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી સેવન તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો ફરીથી સૂચના વાંચીએ તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો બાળ મિત્રો હમણાં જ આપણે જે રીતે એસ અને એફ આ બંને મૂળાક્ષરોના શબ્દો જોયા હતા તે જ રીતે અહીં બીજા બે મૂળાક્ષરો આપેલા છે અહીં કયા કયા મૂળાક્ષરો આપેલા છે ખૂબ સરસ અહીં મૂળાક્ષરો આપેલા છે ડી અને જી હવે તેને લગતા શબ્દો પણ આપેલા છે તો આપણે તે શબ્દો બોલતા જઈએ અને તેના સ્પેલિંગ પણ જોતા જઈએ હવે અહીં ડી મૂળાક્ષર જે બાજુ આપેલા છે તે મૂળાક્ષરની આજુબાજુ જે શબ્દો આપેલા છે તેનું પહેલાં આપણે વાંચન કરીએ સૌથી પહેલો શબ્દ કયો છે યસ પહેલો શબ્દ છે અ બોર્ડ અને તેનું સ્પેલિંગ શું છે તેનું સ્પેલિંગ છે બી ઓ એ આર ડી બોર્ડ આ સ્પેલિંગમાં ડી આવેલો છે ત્યાર પછીનો શબ્દ છે અ અ ડોટર ડોટર હવે સ્પેલિંગ વાંચો ડી એ યુ જી એચ ટી આર ફરીથી વાંચીએ એ યુ જી એચ ટી આર બરાબર ત્યાર પછીનો શબ્દ છે અ ડોન્કી હવે ડોંકીનો સ્પેલિંગ વાંચીએ ડી ઓ એન કે ઈ વાય ડોંકી ફરીથી ડી ઓ એન કે ઈ વાય ડોન્કી ત્યાર પછીનો શબ્દ છે અ ડોર અ ડોર હવે તેનું સ્પેલિંગ જોઈએ ડી ઓ આર ડીઓ આર ડોર અહીં લાસ્ટ શબ્દ આપેલો છે અ વિન્ડો અને તેનો સ્પેલિંગ છે ડબલ્યુ આઈ એન ડીઓ ડબલ્યુ વિન્ડો બરાબર અહીં આપણે ડી મૂળાક્ષર ધરાવતા કેટલાક શબ્દોનું વાંચન કર્યું હવે આપણે બાજુમાં જે મૂળાક્ષર આપેલો છે તેને લગતા કેટલાક શબ્દો આપેલા છે તે જોઈ લઈએ મૂડાક્ષર છે જી હવે તેનો સૌથી પહેલો શબ્દ કયો છે અ ગ્લાસ તેનો સ્પેલિંગ શું બને છે જી એલ એ એસ એસ ગ્લાસ બરાબર ફરીથી વાંચો જી એલ એ એસ એસ ગ્લાસ ત્યાર પછીનો શબ્દ છે અ ગલ અ ગલ તેનો સ્પેલિંગ વાંચીએ જી આઈ આર એલ ગલ તમે પણ તમારી ટેક્સબુકમાં જોતા જજો જી આઈ આર એલ ગલ બરાબર હવે ત્યાર પછીનો શબ્દ જોઈએ અ ગ્વાવા અ ગ્વાવા હવે ગ્વાવાનો સ્પેલિંગ શું છે જી યુ એ વી એ જી યુ એ વીએ ગ્વાવા ત્યાર પછીનો શબ્દ છે એન ઓરેન્જ એન ઓરેન્જ ઓરેન્જ નો સ્પેલિંગ છે ઓઆર એનજી ઓર એનજી ઓરેન્જ અને લાસ્ટ વર્ડ છે અ ટાઈગર અ ટાઈગર અને ટાઈગર નો સ્પેલિંગ શું છે ટીઆઈ જી ઈ આર ટીઆઈ જી ઈ આર ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે યુનિટ થ્રી માય ફેમિલી તેની એક્ટિવિટી ફોર ફાઇવ સિક્સ એન્ડ સેવન જોઈ આ એક્ટિવિટીનો મહાવરો તમે ચોક્કસ ઘરે કરશો કરશો ને બધા ખૂબ સરસ હવે આપણે ફરીથી મળીશું નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં બરાબર પણ હા તેની પહેલા આજનો પ્રશ્ન મિત્રો અહીં તમારી સામે એક પ્રશ્ન છે અને તેના ફોર ઓપ્શન્સ પણ આપેલા છે તો ચાલો જોઈએ આજનો પ્રશ્ન કયો છે ગ્રાન્ડ ફાધર અહીં એક શબ્દ આપેલો છે ગ્રાન્ડ ફાધર હવે આ શબ્દ સાથે જોડી બનાવતો શબ્દ કયો છે તે તમારે નીચે ફોર ઓપ્શન્સ આપેલા છે તેમાંથી શોધવાનું છે પ્રશ્ન સમજમાં આવ્યો મિત્રો યસ ગ્રાન્ડ ફાધર જે શબ્દ છે તેની સાથે જોડી બનાવતો શબ્દ કયો છે તમારી સામે ઓપ્શન્સ છે ઓપ્શન એ વાઈફ ઓપ્શન બી સિસ્ટર ઓપ્શન સી ગ્રાન્ડમધર ઓપ્શન ડી આન્ટ અને હા તેના માટેનો નંબર કયો છે તે તો તમને હવે યાદ રહી ગયો હશે ફરી એકવાર કહું છું સિક્સ થ્રી ફાઈવ સેવન થ્રી નાઇન નાઇન ફોર ફોર ઝીરો આ નંબર પર રાત્રે આઠ વાગ્યા પહેલાં ચોક્કસથી તમારો જવાબ જણાવશો બાય મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે ચોક્કસથી આપજો અને હા ત્યાં સુધી સુરક્ષિત રહો અને ભણતા રહો આપણે ફરી મળીશું બાય બાય